મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી વિરાટ જન રમોત્સવ ખેલ મહાકુંભમાં નોંધણી માટે કટેન રેઝર પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભા શોધ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રમત વિકાસનો આધારસ્તંભ બની ગયો છે આ વર્ષે ખેલ મહાકુંભમાં ઓગણત્રીસ વિવિધ રમતો ચાર વય જૂથની સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓને રૂપિયા ત્રીસ કરોડના રોકડ પુરસ્કાર અપાશે આ પ્રસંગે રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી રહ્યા હતા ખેલ મહાકુંભ એટલે ભલે એ બેઠેલા અનેક લોકો માટે એ માત્ર ખેલ માટેનો એક આયોજિત કાર્યક્રમ હશે પરંતુ આદરણીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં અમે લોકોએ એ ધારી લીધું છે કે ખેલ મહાકુંભ એ સૌ પ્લેયરો માટે દિવાળીના તહેવાર જેવો તહેવાર હોવો જોઈએ અને એ પ્રકારની વ્યવસ્થાઓ જોડે આ કાર્યક્રમનું આયોજન થવું જોઈએ કે આવનારા દિવસોમાં ગુજરાતના એક એક ગામમાંથી એક એક યુવાનોને ખેલાડી બનવાની પ્રેરણા પૂરું પાડે એ પ્રકારનું આયોજન ખેલ મહાકુંભનું આ વર્ષે આપણે સૌ કરવા જઈ રહ્યા છે